चेप्टर 13 लेक्चर नंबर अपने 7 स्टार्ट करिए। 13.3 7 दाखलो स्टार्ट करिए। कोई अचल ए ने बी माटे विकलित शोधवाना छे। 3 प्रश्नों आपने आपेला छे। पहला प्रश्न में एक्स माइनस ए इंटू एक्स माइनस बी, बीजा प्रश्न में ए एक्स स्क्वेर प्लस बी नो होल स्क्वेर, અને ત્રીજો પ્રશ્ન છે એક્સ માઇનસ એ અપોન એક્સ માઇનસ બી। અહીંયા બે વિધેય ગુણાકારમાં છે, અહીંયા ઘાત આપી છે, પણ એકનો એક વિધેય બે વાર ગુણાકારમાં કહી શકાય, અને અહીંયા બે વિધેય ગુણોત્તરમાં છે, એટલે આ બંનેમાં આપણે વિકલનનો ગુણાકારનો નિયમ વાપરીશું, જ્યારે અહીંયા ભાગાકારનો। સૌ પહેલા વિકલનના જે કાર્ય નિયમો છે એ ફરી એકવાર તમને રિવાઇઝ કરાવી દઈએ। બે વિધેય સરવાળા કે બાદબાકીમાં હોય બરાબર, તો વિકલન બેને અલગ અલગ આપણે આપી શકીએ છીએ, એટલે કે સરવાળાનું વિકલન એ અલગ અલગ વિધેયના વિકલનના સરવાળા બરાબર થાય, એ જ વસ્તુ બાદબાકી મળે છે। કોઈ અચળ કે આગળ ગુણકમાં હોય તો એ આગળ આવી જશે, વિકલન મૂળ વિધેય ઉપર એપ્લાય થશે। બે વિધેય ગુણાકારમાં હોય તો વારાફરતી આપણે વિકલન કરીશું, કોઈક વિધેયનું વિકલન થશે, જેનું વિકલન થાય અહીંયા એફનું વિકલન કર્યું તો જી અચલ રહ્યો, ત્યારબાદ એફ અચલ રહેશે અને જીનું વિકલન થશે, બંને પદ ગુણાકારમાં આવશે, જેનું વિકલન નથી થતું તે અને જેનું વિકલન થાય છે તે બંને પરિણામનો સરવાળો થશે, એટલે એક વિધેય અચળ એક વિધેયનું વિકલન, જેનું વિકલન થયું તે પછી અચળ રહેશે, અને જે પહેલાં અચળ રહ્યો હતો તેનું વિકલન થાય, બંને જે પરિણામ આવશે એનો અહીંયા સરવાળો છે। અને એ જ વસ્તુ ગુણોત્તર ભાગાકાર માટે છે, આના જેમ જ અહીંયા વચ્ચે પ્લસ હતું બરાબર, માટે બંને વિધેયમાંથી કોઈ પણ વિધેયનું વિકલન પહેલાં કરો ચાલે, કારણ વચ્ચે પ્લસ સરવાળાનો સંબંધ જ આવવાનો છે, પણ જ્યારે ગુણોત્તર હોય ભાગાકારની પરિસ્થિતિ હોય ત્યારે ક્રમ ખાસ ધ્યાનમાં રાખવો જરૂરી છે। છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ, ક્લિયર। પછી 1/fx પરિસ્થિતિ હોય તો -1/fx² અને એફનું વિકલન થઈ જશે એફ ડેશ। 3 વિધેય ગુણાકારમાં હોય ત્યારે પણ આપણે સમજતા કે વારાફરતી ત્રણેયનું વિકલન કરવાનું, બધા જ પરિણામ સરવાળાના સંબંધમાં આવશે, અને જેનું વિકલન થતું હોય તે સિવાયના બાકીના બંને વિધેય એની સાથે ગુણાકારમાં રહેશે। જેમ કે મેં પહેલાં એફનું વિકલન કર્યું તો જી અને એચ ગુણાકારમાં રહ્યા, પછી મેં જીનું વિકલન કર્યું તો એફ અને એચ ગુણાકારમાં રહ્યા, અને છેલ્લે મેં એચનું વિકલન કર્યું તો એફ અને જી ગુણાકારમાં રહ્યા, એટલે આ એક આ બે અને આ ત્રણ, ત્રણે ત્રણ ભાગ સરવાળાના સંબંધમાં છે બરાબર। ત્યારબાદ આપણે કેટલાક નિયમો પણ જોયા હતા, પ્રમાણિત રૂપો કે અચળ વિધેયનો વિકલિત 0 છે, એક્સની એન ઘાત તો ઘાત આગળ અને એક ઓછું થઈ જાય, એમાં એક ઉદાહરણ આપ્યું હતું એક્સની 7 ઘાત છે તો એનું વિકલન શું થાય, 7 ઘાત આગળ આવશે એક ઓછી થઈ જાય એટલે 6 ઘાત। આ 3 પરિસ્થિતિ આપણે યાદ રાખવાની છે બરાબર। ચલો એક્સનું એક્સના સાપેક્ષે વિકલિત 1, પછી 1/xનું એક્સના સાપેક્ષે વિકલન -1/x² અને √x નું વિકલન થશે 1/2√x, આ પરિસ્થિતિ આપણે યાદ રાખીશું। ત્યારબાદ ત્રિકોણમિતિ વિધેયમાં સાઇનનું વિકલન કોસ અને કોસનું માઇનસ સાઇન, આ એક કોમ્બિનેશન છે। પછી ટેન અને કોટ બંનેમાં વર્ગવાળા જવાબ આવે છે, ટેનનું વિકલન છે સેક્સ સ્ક્વેર, કોટનું વિકલન છે -cos x² જ્યારે શેક અને કોસેકના વિકલિતમાં ગુણાકાર આવે છે, શેકનું વિકલન થાય શેક ઇન્ટુ ટેન અને કોસેકનું વિકલન થાય કોસેક ઇન્ટુ કોટ, કોસ કોટ અને કોસેક ત્રણેયના જવાબ ઋણ આવે છે બરાબર। તમને સૂત્રો યાદ જ હશે, આપણે લાસ્ટ લેક્ચરમાં કરાવેલા હતા, તેમ છતાં પણ એકવાર રિવાઇઝ કરાયું, હવે આપણે દાખલા તરફ આગળ વધીએ। ચાલો 7માનો પહેલો પ્રશ્ન, એક્સ માઇનસ એ અને એક્સ માઇનસ બી બે વિધેય ગુણાકારના સંબંધમાં છે, આપણે વિકલન કરવાનું છે બરાબર। સૌ પહેલાં હું બંને બ્રેકેટ ઓપન કરી દઉં છું એટલે વિસ્તરણ કરું છું, એક્સનો ગુણાકાર એક્સ સાથે એક્સ સ્ક્વેર, પછી એનો ગુણાકાર એક્સ સાથે એ એક્સ, ક્લિયર। એ જ પ્રમાણે એક્સનો ગુણાકાર બી સાથે બી એક્સ અને એનો ગુણાકાર બી સાથે એ બી, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, આ એફ એક્સ થઈ ગયું આપણો। હવે વિકલન કરીએ એફનું વિકલન કહેવાય એફ ડેશ એક્સ, ચાલો એક્સના સાપેક્ષે વિકલન કરું છું એટલે d/dx આખો બ્રેકેટને આપ્યું। હવે વિકલન પહેલાં બીજા ત્રીજા ચોથા ચારે પદને આપણે અલગ અલગ આપીએ,
डी बाय डी एक्स एक्स स्क्वेर ने आप्यू, तो डी बाय डी एक्स अहीं आवशे तेमां ई अचळ छे, ई अचळ आगळ अने विकलन एप्लाय थशे एक्स उपर, એ જ પ્રમાણે અહીંયા બી અચળ છે અને વિકલન એપ્લાય થયું ડી બાય ડી એક્સ એક્સ ઉપર. અહીંયા કોઈ ચલ છે જ નહીં એટલે ડી બાય ડી એક્સ એ બી અચળ ઉપર આપણે એપ્લાય કર્યું. હવે એક્સ સ્ક્વેરનો વિકલિત શું થાય? હમણાં આપણે સમજાયા પ્રમાણે ઘાત આગળ આવી જાય, એક ઓછી બે ઘાત આગળ, એક ઓછી કરો એટલે એક્સ જાય માઇનસ એ અચળ. એક્સનું એક્સના સાપેક્ષે વિકલન આપણે વન લખીશું, હમણાં જ સમજાતા બરાબર. પછી બી અચળ છે, એક્સનો એક્સના સાપેક્ષે વિકલિત વન, અને અહીંયા કોઈ ચલ હાજર નથી એટલે આ અચળ પદ કહેવાય, તો અચળનું વિકલન શૂન્ય કરીશું. ક્લિયર? તો આ ટુ એક્સ માઇનસ એ અને માઇનસ બી આપણો ફાઇનલ આન્સર થઈ જશે. ખ્યાલ આવી ગયો બધાને? એના પછી બીજો પ્રશ્ન. અચ્છા એક કામ, એની બીજી રીત પણ આપણે બતાવી છે કે ભાઈ અહીંયા બે બ્રેકેટનું ગુણાકાર કરી વિસ્તરણ કરીને વિકલન કર્યું, અધરવાઇઝ ગુણાકારનો જે નિયમ છે એનો ઉપયોગ કરીને પણ જવાબ આપણે લાવી શકીએ. જેમ કે એફ એક્સમાં બે પદ ગુણાકારમાં છે તો એફ ડેસ એક્સ એટલે ડી બાય ડી એક્સ લાગશે એક્સ માઇનસ એ ઇન્ટુ એક્સ માઇનસ બીને. બે વિધેય બે પદ બે બ્રેકેટ ગુણાકારમાં છે, વારાફરતી વિકલન આપણે કરી શકીએ. કોઈ એક એક્સ માઇનસ એને એમને એમ રાખ્યો તો અહીંયા મેં એક્સ માઇનસ બીનું વિકલન કર્યું. હવે પહેલા પદમાં જેનું વિકલન થાય છે તે એમને એમ અચળ રહેશે અને જેનું વિકલન નથી થયું તે પદનું અહીંયા વિકલન થશે. ક્લિયર? ત્યારબાદ આ અચળ છે, હવે એક્સનું એક્સના સાપેક્ષે વિકલન વન અને બી અચળ છે તો અચળ પદનું વિકલન ઝીરો થયું. ક્લિયર? એ જ પ્રમાણે એક્સ માઇનસ બી બ્રેકેટ જેમ છે એમને એમ રહ્યો, એક્સનો એક્સના સાપેક્ષે વિકલિત વન થયો અને એ અચળ છે જેનો વિકલિત ઝીરો થઈ ગયો. ચલો આ વન સાથે ગુણાશે, એક્સ માઇનસ એ લેવાનું, વન માઇનસ ઝીરો તો વન જ કહેવાયા, આ પણ વન માઇનસ ઝીરો વન કહેવાય એટલે આ એક્સ માઇનસ બી અહીં આવી ગયા. એક્સ ને એક્સ ટુ એક્સ માઇનસ એ માઇનસ બી, આ ફાઇનલ આન્સર થઈ ગયો. ક્લિયર? એના પછી બીજો પ્રશ્ન આપણે જોયો હતો, એફ એક્સ આ પ્રમાણે વર્ક છે. પહેલાં આપણે આનું વિસ્તરણ કરી લઈએ, એ પ્લસ બીનો હોલ સ્ક્વેર એ પ્રમાણે એ સ્ક્વેર ટુ એ બી બી સ્ક્વેર. પહેલાં પહેલાં પદનો વર્ગ એટલે એ સ્ક્વેર એક્સની ચાર ઘાત વત્તા ટુ એ બી એટલે બંનેના ગુણાકારને બે વડે ગુણીશું, ટુ એ બી અને એક્સ સ્ક્વેર છેલ્લે બી સ્ક્વેર બરાબર. વિકલન કરી એફ ડેસ એક્સ ડી બાય ડી એક્સ કોને લાગશે? આ બધા પદને લાગશે, તેમાં એ સ્ક્વેર તો અચળ છે બરાબર, એટલે ડાયરેક્ટ વિકલન કોનું થાય? એક્સની ચાર ઘાતનું. તો આપણે સમજાય પ્રમાણે ઘાત આગળ અને એક ઓછી એટલે એક્સની ચાર ઘાતનો વિકલિત થશે ફોર એક્સ ક્યુબ, એટલે ટુ એ અને બી અચળ છે, વિકલન થશે એક્સ સ્ક્વેરનું, તો ઘાત આગળ એક ઓછી ટુ એક્સ. ક્લિયર? અને બી સ્ક્વેર અચળ છે જેનો વિકલિત થઈ ગયો ઝીરો. તો ફોર એ સ્ક્વેર એક્સ ક્યુબ વત્તા ટુ એ બી ઇન્ટુ ટુ, ટુ ટુ ઝા ફોર, બે દુ ચાર એ બી એક્સ, આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. પછી ત્રીજી રકમ પણ આપણે જોઈ હતી, બે વિધેય ગુણોત્તરમાં છે. તો એફ ડેસ એક્સ ડી બાય ડી એક્સ એક્સ માઇનસ એ અપોન એક્સ માઇનસ બી, અહીંયા બંને ગુણોત્તરમાં છે એટલે ભાગાકારનો નિયમ લાગશે આપણે. ભાગાકારના નિયમમાં શું સમજાય છે? છેદ અચળ અંશનું વિકલન, પછી માઇનસ અંશ અચળ છેદનું વિકલન, અને છેદમાં છેદનો વર્ગ. તો જુઓ છેદ એક્સ માઇનસ બી અચળ, અંશ એક્સ માઇનસ એનું વિકલન, માઇનસ અંશ એક્સ માઇનસ એ અચળ અને છેદ એક્સ માઇનસ બીનો વિકલન, છેદમાં છેદનો વર્ગ. ક્લિયર? પછી આ એક્સ માઇનસ બી આ રહ્યો, એક્સનો વિકલિત વન થવાનો, એ અચળ છે જેનો વિકલિત ઝીરો, માઇનસ એક્સ માઇનસ એ બ્રેકેટ જે છે એમ નમ જ એક્સનું વિકલન વન અને બી અચળ છે જેનો વિકલિત ઝીરો થઈ ગયો, છેદમાં છેદનો વર્ગ છે જ. એક સાથે ગુણાકાર તો એક્સ માઇનસ બી જ રહેવાનો, આ તો વન જ છે. બ્રેકેટની આગળ માઇનસ આપણે એપ્લાય કરી દઈએ તો માઇનસ એક્સ પ્લસ એ થઈ ગયું, પ્લસ એક્સ માઇનસ એક્સ કેન્સલ થઈ જાય એટલે એ માઇનસ બી વધે, છેદમાં તો એક્સ માઇનસ બીનો હોલ સ્ક્વેર જે છે એમને એમ ચાલતો આવે છે. ક્લિયર? હવે આપણે 13.3નો આઠમો પ્રશ્ન જોઈએ. હમણાં આપણે આ જે ગુણોત્તરવાળો પ્રશ્ન જોયો એક્ઝેક્ટ એના જેવી રકમ છે, ભાગાકારનો નિયમ જ અહીંયા લાગશે બરાબર. શું કીધું છે? કોઈ અચળ એ માટે એક્સ રેસ ટુ એન માઇનસ એ રેસ ટુ એન અપોન એક્સ માઇનસ એનો વિકલિત શોધો. ચલો આઠમી રકમ ડી બાય ડી એક્સ
અહીંયા ગુણોત્તર છે. હવે નિયમ પ્રમાણે શું સમજાય છે, છેદ એક્સ માઇનસ એ અચળ, અંશ એક્સ રેસ ટુ એન માઇનસ એ રેસ ટુ એનનું વિકલન. હવે જેનું વિકલન થયું છે તે એમને એમ રહેશે, અને જેનું વિકલન બાકી છે તે થશે. અને છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ અને છેદનું વિકલન થયું. છેદમાં શું આવે, તો અહીંયા જે છેદ છે એનો વર્ગ એટલે એક્સ માઇનસ એનો હોલ સ્ક્વેર આવે. સમજાઈ ગયું. હવે એક્સ માઇનસ એ આ રહ્યા, અહીંયા વિકલન થાય, પહેલાં બધું વિકલન શું થાય, ઘાત આગળ અને એક ઓછી, એન ઘાત છે આગળ આવી ગઈ, એમાંથી એક ઓછી એન માઇનસ વન થઈ ગઈ. હવે આ આખું પદ અચળ છે, કઈ રીતે અચળ સમજવાનું, તો કોના સાપેક્ષે વિકલન થાય છે, અહીંયા એક્સના સાપેક્ષે. અહીંયા આની સાથે ગુણાકારમાં કાંઈ એક્સ છે નથી, એટલે આ એક્સ વગરનું પદ છે, ચલ વગરનું પદ એટલે અચળ પદ. અને અચળનો વિકલિત તો ઝીરો જ થવાનો, ગમે તે અચળનો ગમે તે ચલના સાપેક્ષે વિકલન થતું હોય તે અચળનો વિકલિત ઝીરો જ હોય. બરાબર, ધ્યાનથી સમજો. ચલો એક્સ રેસ ટુ એન માઇનસ એ રેસ ટુ એન તો છે જ. હવે એક્સનો એક્સના સાપેક્ષે વિકલિત વન માઇનસ એ અચળ કહેવાય, એટલે એનું વિકલન અહીંયા શું કરી દઈશું આપણે, ઝીરો. છેદમાં એક્સ માઇનસ એનો હોલ સ્ક્વેર તો જે છે એમનામ છે જ. હવે આ બંનેનો ગુણાકાર થાય, આ એક્સ અહીંયા ગુણાશે એટલે એન તો આ રહ્યો. એક્સની અહીંયા એન માઇનસ વન ઘાત છે, એમાં એક્સની એક ઘાત ઓર ઉમેરાઈ એટલે એક્સની એન ઘાત થઈ ગઈ. પછી આ એ અહીંયા આવશે, એ સાથે એન અને એક્સની એન માઇનસ વન આ રહી. ક્લિયર. હવે બ્રેકેટની આગળ માઇનસ ચિહ્ન છે, એટલે માઇનસ એક્સની એન માઇનસ માઇનસ પ્લસ એની એન, છેદમાં એક્સ માઇનસ એનો હોલ સ્ક્વેર. બરાબર છે. આ બંનેમાંથી એક્સની એન ઘાત કોમન લીધી, તો અહીંયા વધે એન, અહીંયા વધે માઇનસ વન. બંનેમાંથી એક્સની એન ઘાત કોમન લીધી, અહીંથી એન વધશે, અહીંથી માઇનસ વન વધે. બરાબર. માઇનસ એ એન એક્સની એન માઇનસ વન વત્તા એ રેસ ટુ એન અને છેદમાં છેદનો વર્ગ. ક્લિયર. 17.3 નવમો પ્રશ્ન, વિકલિત શોધો. કુલ 6 પ્રશ્નો આપણને આપેલા છે. પહેલું તો સિમ્પલ 2x માઇનસ 3/4 છે, બીજામાં બે વિધેય ગુણાકારમાં છે, એટલે પહેલાં આ બેનું સોલ્યુશન આપણે લઈ લઈએ. નવમાંનો પહેલો પ્રશ્ન, d/dx 2x માઇનસ 3/4. ચલ એક્સના સાપેક્ષે વિકલન થાય છે, બે અચળ એટલે અચળ બે આગળ આવી ગયો, d/dx એપ્લાય કર્યો એક્સ ઉપર. હવે d/dx અહીંયા 3/4 ઉપર એપ્લાય થયા, અહીંયા કોઈ ચલ છે ને એટલે અચળ વિધેય તેમને રહેવાનું, અને આગળ સમજાય એ પ્રમાણે અચળનું વિકલન ઝીરો થવાનું. અચળ ગમે તે હોય એ કોઈ પણ ચલના સાપેક્ષે વિકલન થાય એટલે એનું વિકલન ઝીરો, આનો જવાબ તો ઝીરો છે. બરાબર. 2 અચળ, એક્સનો એક્સના સાપેક્ષે વિકલિત 1 થઈ જવાનો, એટલે 2 - 0 જવાબ થઈ ગયો 2. એના પછી સાથે બીજી રકમ આપણે જોઈ હતી, 2 ગુણાકારમાં છે, તો આ બંનેમાં આપણે ગુણાકારનો નિયમ એપ્લાય કરીશું. બરાબર. ચાલો કોઈ પણ એક બ્રેકેટ એમને એમ રાખ્યો, તો બીજા બ્રેકેટ એક્સ માઇનસ 1 અહીંયા વિકલન થાય છે. હવે એક્સ માઇનસ 1 એમનો રહ્યો, તો 5x3x-1 એનું વિકલન થાય છે. બરાબર. પેલો બ્રેકેટ તો જે છે એમને 5x3x-1. હવે એક્સનો એક્સના સાપેક્ષે વિકલિત 1 મૂક્યો, એક અચળ છે જેનું વિકલન થઈ ગયું 0. બરાબર. એક્સ માઇનસ 1 બ્રેકેટ આ રહ્યો. હવે 5 અચળ છે, સમજો 5 અચળ, વિકલન કોનું થવાનું, અહીંયા એક્સ ઘનનું, એટલે ઘાત આગળ એક ઓછી, એટલે 5 અચળ એક્સ ઘનનું વિકલન થયું 3x² પહોંચ્યા અહીંયા, પ્લસ 3 અચળ વિકલન થાય છે એક્સનું, એક્સનું એક્સના સાપેક્ષે વિકલન 1. હવે પહોંચ્યા માઇનસ, વિકલન થશે 1નું, 1 માત્ર અચળ પર છે ચલ વગરનો, તો અચળનો વિકલિત તો 0 થવાનો, પછી અચળ ગમે તે હોય. ક્લિયર. હવે આ બ્રેકેટ જોડે એક ગુણાકારમાં છે, એટલે આ બ્રેકેટો જે છે એમનામાં આવી ગયા 3 પદ. હવે અહીંયા એક્સનો ગુણાકાર અહીંયા કરું, તો 5 × 3 = 15 છે, 15x² ગુણાકાર એક્સ સાથે, એટલે 15x³. ખ્યાલ આવી ગયો, એટલે આ એક્સનો ગુણાકાર અહીંયા થયો, એટલે 5 × 3 = 15x² છે, એની સાથે એક્સ આવ્યા એટલે 15x³. પછી એ એક્સ અહીંયા ગુણાય છે 3 સાથે, 3x આવ્યા. થયું. હવે 1નો ગુણાકાર અહીંયા, તો 1નો ગુણાકાર 15 સાથે એટલે માઇનસ 1 છે. બરાબર. એટલે માઇનસ, એકચ્યુઅલમાં ગુણાકારનો નિયમ છે એટલે વચ્ચે પ્લસ આવશે ને, માઇનસ 1 અહીંયા ગુણાય તો માઇનસ 15x² અને માઇનસ 1 3 સાથે ગુણાય તો માઇનસ 3.
बराबर। हवे घनवाळा पद विचारे तो 5x घन 15x घन 20x घन थई गया, वर्ग में एकज है 15x स्क्वेर ये आवी गयु। एक्स वाला बे पद है 3x 3x एटले थया 6x એટલે અચળ પદમાં -1 અને -3 જે થાય છે -4 ક્લિયર। પછી એ બીજા પછી આપણે ત્રીજો પ્રશ્ન છે, આ પણ બે પદ અહીંયા ગુણાકારમાં છે 5 + 3x × x−3 પણ અહીંયા પહેલા પદમાં 3 હતા અહીંયા 2 હતા, આ બેનો ગુણાકાર કરી વિસ્તરણ કરીને પણ જવાબ લાવી શકાય પણ એના કરતાં બેટર છે ગુણાકારનો નિયમ જે આપણે શીખ્યા એમ। જ્યારે અહીંયા છે ને એક જ પદ બહાર છે એટલે આપણે શું કરી દઈશું, પહેલા અંદર ગુણી જ દઈશું બરાબર, એ વધારે ઇઝી રહેશે। જો x−3 5 + 3x છે, બેમાં ગુણાકારનો નિયમ એપ્લાય કરો તો થઈ શકે પણ એના કરતાં બેટર એ છે કે આને અંદર જ ગુણી દઉં એટલે 5 × x−3 આવી ગઈ, આ 3 x−3 એક ઘાત સાથે આવી એટલે -2 થઈ ગઈ। હવે 5 અચળ વિકલન થશે x−3નું, નિયમ પ્રમાણે જેટલી પણ ઘાત હોય એ આગળ આવી જાય અને એમાં એક ઓછી થઈ જાય એટલે -3 તો છે જ એમાંથી એક ઓછી કરી મેં બરાબર, એ પ્રમાણે 3 અચળ છે એ -2 ઘાત આગળ આવી જ ગઈ અને -2 ઘાત છે એમાંથી એક ઓછી થાય તો આ 5 × −15 આ x−4 થઈ ગઈ, આ 3 × −6 અને x−2 ને −1 −3 થઈ ગઈ, ક્લિયર। આ આપણો જવાબ થઈ ગયો। તો એના પછીની ચોથી અને પાંચમી એક્ઝેક્ટ આ જ પ્રમાણે ગણવાની છે સૌ પ્રયત્ને બરાબર। એ ક્વેશ્ચન આપણે જોઈ લઈએ, જો આ ચોથો અને પાંચમો જેમ અહીંયા x−3 ને અંદર ગુણી દીધા એ જ પ્રમાણે x−5 ઘાત છે આ બેમાં ગુણાશે અને પછી વિકલન થશે, એ જ પ્રમાણે x−4 ઘાત આની અંદર ગુણાશે અને વિકલન કરીશું, ક્લિયર। આ બંને સૌ પ્રયત્ન કરવાની છે। હવે છઠ્ઠો પ્રશ્ન જોઈએ, 2/(x+1) −x²/3x−1 છે। ચલો છઠ્ઠો પ્રશ્ન, પહેલાં તો આ વિકલિત જે છે બંને પદને આપણે અલગ અલગ એપ્લાય કરી દઈએ, d/dx પહેલાં પદને −d/dx બીજા પદને, બંનેમાં ગુણોત્તર છે એટલે આમાં ભાગાકારનો નિયમ લાગશે અને આમાં પણ એના રીતે અલગથી ભાગાકારનો નિયમ લાગશે। આપણે એમ સમજી શકીએ બે દાખલા આપણે એકસાથે ગણી રહ્યા છીએ બરાબર, નિયમ એ જ છેદ x+1 અચળ અંશ 2નું વિકલન, હવે અંશ 2 અચળ અને છેદ x+1નું વિકલન થાય છેદમાં છેદનો વર્ગ, ક્લિયર। પછી આ માઇનસ અહીંયા આવ્યો, હવે અહીંયા નિયમ લાગે છેદ 3x−1 અચળ d/dx અંશ x²નું વિકલન, −x² અંશ અચળ અને d/dx છેદ છેદનું વિકલન બરાબર છેદમાં છેદનો વર્ગ, બંનેનું ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ સાદરૂપ ચાલવાનું। ચલો x+1 તો અચળ 2 અચળ કહેવાય, 2નો વિકલિત શું થઈ જશે 0 −2m9 અને અહીંયા x નું વિકલન 1 અને 1 અચળ છે જેનો વિકલન 0 થયું, છેદમાં છેદનો વર્ગ તો જે છે m9 છે જ। અહીંયા 3x−1 અચળ રહ્યા, x²નો વિકલિત થયો 2x −x² આ રહ્યા, અહીંયા 3 અચળ અને x નું વિકલન 1 એટલે 3×1 અને 1નું વિકલન 0 થયું, છેદમાં છેદનો વર્ગ છે જ 0 સાથે આનો ગુણાકાર, આ તો બધું 0 થઈ ગયું, અહીંયા માત્ર 1 કહેવાય એટલે −2નો ગુણાકાર 1 સાથે જે વધે −2 છેદમાં x+1નો હોલ સ્ક્વેર તો છે જ, 2x અહીંયા ગુણાય એટલે 6x² આ −2x, અહીંયા આનો ગુણાકાર x² સાથે થશે એટલે −3x² વધે, પહેલું પદ તો જે છે એમનેમ જ 6માંથી 3x² બાદ થાય એટલે 3x² વધે −2x છેદમાં 3x−1નો હોલ સ્ક્વેર, ક્લિયર। તો આ ભાગના નિયમનો દાખલા ગણ્યા તો એક્ઝેક્ટ એ પ્રમાણે ઉદાહરણ 18 છે એ તમારે સૌ પ્રયત્ન કરી લેવાનું બરાબર। જો સિમ્પલ છે, x+1/x એનું વિકલિત કરવાનો છે એટલે ગુણોત્તર છે ભાગાકારનો નિયમ કરી લેવાનો, થઈ જશે 13.3માં દાખલા નંબર 11 નીચેના વિધેયોના વિકલિત શોધો, કુલ 7 રકમ આપી છે બરાબર, 7 રકમ પહેલાં એકસાથે કહી દઉં છું, પહેલામાં sin·cos(x) છે, બીજામાં sec(x), ત્રીજામાં 5 sec(x + 4 cos(x), ચોથું છે cos(x), પાંચમું છે 3 cot + 5 cos(x),
छठो छे 5 साइन माइनस 6 कोस वत्ता 7 અને સાતમો છે 210 માઇનસ 7 સેક. કન્ટિન્યુ લાઇન સર બધા દાખલા આપણે જોયો છે. તમારે ટેક્સ્ટબુક બાજુમાં ખોલી રાખવાની છે, રકમ તમારે ફરી જોવી હોય ત્યારે જોઈ લેવાની, બરાબર. ચલો 11માંનો પહેલો પ્રશ્ન. પહેલામાં સાઇન અને કોસ ગુણાકારમાં છે, જેનું વિકલન આપણે કરવું છે. ડીવાય ડીએક્સ ઓફ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ કર્યું. બે વસ્તુ વિધેય, બે વિધેય ગુણાકારમાં છે એટલે ગુણાકારનો નિયમ લાગશે. કોસને અચળ રાખ્યો છે મેં, તો હું પહેલાં સાઇનનું વિકલન કરું છું. જેનું વિકલન પહેલાં થયું તે હવે અચળ રહેશે, અને જે પહેલાં અચળ રહ્યો હતો તે કોસ એનું વિકલન થશે. ક્લિયર? ચલો કોસ અચળ, સાઇનનું વિકલન આપણે શું સમજીએ, હમણાં ગયા લેક્ચરમાં પણ આપણે બતાવ્યું હતું. સાઇનનું વિકલન થાય કોસ એક્સ વત્તા સાઇન આ રહ્યા, અને કોસનું વિકલન થાય માઇનસ સાઇન, બરાબર. કોસ ઇન્ટુ કોસ કોસ સ્ક્વેર, સાઇન ઇન્ટુ સાઇન સાઇન સ્ક્વેર, પ્લસ માઇનસ માઇનસ. તો કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર, થીટા અડધા હોય તો કોસ ડબલ થીટાનું સૂત્ર કહેવાય, એ થઈ જાય છે કોસ ટુ એક્સ, બરાબર. ત્રિકોણમિતીય સૂત્રો બધા યાદ હોવા જોઈએ. કોઈ પણ સૂત્રનો ઉપયોગ ગમે ત્યારે ગમે ત્યાં આવી શકે, બરાબર. લેફ્ટ ટુ રાઇટ, રાઇટ ટુ લેફ્ટ, ગમે તે. ચલો ટેક્સ્ટ બુકમાં તમે રકમ જોતા રહેજો. બીજું છે સેક, તો સેકનો વિકલિત તો આપણે યાદ રાખેલો જ છે. સેકનો વિકલિત થાય સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ, બરાબર. હવે તમે વિચારો તો આ તો શું કામ દાખલા તરીકે આપ્યું, કારણ તમારે જો ગણવું હોય, એક્ચ્યુઅલમાં આપણે આનો કોઈ ઉપયોગ વધારે નથી, પણ આ સૂત્ર છે જે આપણે યાદ રાખવાનું છે. તેમ છતાં પણ તમારા જવાબ કઈ રીતે આવ્યો તે સમજવું હોય તો અથવામાં શું થાય, સેક એટલે શું કહેવાય, વન અપોન કોસ કહેવાય. તો પછી આ બંનેમાં ભાગાકારનો નિયમ વાપરી તમે આખું સાદરૂપ આપો તો તમને આ જ જવાબ સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ મળવાનો છે. એકવાર તમે 100 પ્રયત્ન ટ્રાય કરજો આ, બરાબર. ચલો ત્રીજો પ્રશ્ન. 5 સેક વત્તા 4 કોસ છે એનો વિકલિત શોધો છે. લાગલ ડી બાય ડી એક્સ આપણે લાગ્યું છે. ચલો 5 અચળ સેકને વિકલન આપ્યું, વત્તા 4 અચળ ડી બાય ડી એક્સ એપ્લે થયો કોસ ઉપર, બરાબર. હવે 5 આ રહ્યા, સેકનો વિકલિત શું થાય, તો હમણાં જ આપણે જોયો સેકનું વિકલન થાય સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ વત્તા 4, કોસનું વિકલન થાય માઇનસ સાઇન. એ માઇનસ જે આવશે તો અહીંયા એપ્લાય કરીને અહીંયા મેં માઇનસ કરી નાખ્યું, એટલે આન્સર થઈ ગયો 5 સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ માઇનસ 4 સાઇન એક્સ. ક્લિયર? હવે ત્રીજા પછી ચોથો પ્રશ્ન જોઈએ. ચોથામાં કોસેક એક્સ છે, તો કોસેકનો જવાબ તો આપણને યાદ જ છે. કોસેકનું વિકલન થાય માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ, ડાયરેક્ટ જવાબ. અને આમાં પણ તમારે અલગ રીત જોવી હોય તો ડી બાય ડી એક્સ કોસેક, કોસેક એટલે શું કહેવાય, વન અપોન સાઇન કહેવાય. તો હવે આમાં ભાગાકારનો નિયમ રાખીને તમે આખું સાદરૂપ આપશો તો તમને આ જ જવાબ માઇનસ કોસેક ઇન્ટુ કોટ મળશે. આ પણ તમારે એકવાર સૌ પ્રયત્ન ટ્રાય કરવાનો. જેટલું ટ્રાય કરવાનું કહું એ ખાસ કરજો, તો તમને પ્રેક્ટિસ વધશે, કોન્ફિડન્સ વધશે, બરાબર. ચલો એના પછીનો પાંચમો પ્રશ્ન. 3 કોટ એક્સ વત્તા 5 કોસેક એક્સ છે જેનું વિકલન કરવું છે. વિકલન બંને પદને અલગ અલગ એપ્લાય થશે. એમાં જ્યારે પહેલાં પદને એપ્લાય થાય એમાં 3 અચળ છે એટલે આગળ મૂક્યા, અને ડી બાય ડી એક્સ લાગ્યો કોટને, પ્લસ એ જ પ્રમાણે 5 અચળ છે તો ડી બાય ડી એક્સ લાગ્યો કોસેક એક્સને, બરાબર. ચલો 3 અચળ, કોટનું વિકલન તો આપણને ખબર જ છે માઇનસ કોસેક સ્ક્વેર. 5 અચળ, કોસેકનું વિકલન પણ આપણને ખબર છે માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. જવાબ થઈ ગયો છે, ખાલી એક પદ મૂકવું હોય તો થઈ જાય માઇનસ 3 કોસેક સ્ક્વેર એક્સ પ્લસ માઇનસ માઇનસ 5 કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. ક્લિયર? એના પછી છઠ્ઠો પ્રશ્ન. 5 સાઇન એક્સ માઇનસ 6 કોસેક્સ પ્લસ 7. તો આ ડી બાય ડી એક્સ વિકલિત પહેલાં બીજા અને ત્રીજા ત્રણેય પદને એપ્લાય થવાનો. જ્યારે પહેલાં પદને એપ્લાય થાય એમાં 5 અચળ છે એ આગળ રહેશે એમનેમ, અને ડી બાય ડી એક્સ એપ્લાય થશે સાઇન ઉપર. એ જ પ્રમાણે અહીંયા 6 અચળ અને ડી બાય ડી એક્સ એપ્લાય થયો કોસને, એ જ પ્રમાણે અહીંયા ડી બાય ડી એક્સ અને 7. ક્લિયર? ચલો 5 અચળ સાઇનનું વિકલન થઈ જશે કોસ માઇનસ 6, કોસનું વિકલન થઈ જશે માઇનસ સાઇન પ્લસ 7 અચળ છે જેનો વિકલિત થઈ જાય 0.
तो आपको फाइनल आंसर थी जाए 5 cos x माइनस माइनस प्लस 6 sin x 0 लखवा जरूर नहीं। क्लियर। एना पछी 7मो प्रश्न ए पण एज प्रमाणे बे अचल रहेशे विकलन एप्लाय थयो 10x ऊपर અહીંયા 7 અચળ રહેશે વિકલન એપ્લે થયું સેક ઉપર। ચલો બે અચળ 10 નો વિકલન થઈ જાય સેક સ્ક્વેર એક્સ બરાબર માઇનસ 7 અચળ અને સેક નો વિકલન થઈ જાય સેક એક્સ ઇન્ટુ 10x આન્સર થઈ જાય। ખ્યાલ આવી ગયો। ચાલો હવે આપણે એના પછી જોઈએ છે ઉદાહરણ નંબર 21 fx ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર એક્સ। चलो एफ एक्स बराबर साइन स्क्वेर एक्स एफ नो विकलित करो एफ डेस एक्स डीवाई डी एक्स साइन स्क्वेर बराबर साइन स्क्वेर है तो आप घातवाड़ विकलन नहीं सीख्या जे बे विधियों संयोजन विकलित नियम लागसे ये पची सीखीशू। अत्यारे कोईपण घात आप अर्थ थाय विधेय एटली बार गुणाकार में है साइन की बे घात है साइन साइन साथ गुणाकार में कहवाय। तो हम आ बने में हूँ गुणाकार नियम एप्लाय कर दईश कि भाई आ एक साइन अचल तो आ साइन नो मैं विकलन करू और जे साइन नो विकलन थयु ते अचल रहू जेनू बाकी छे ते अहीं विकलन थशे। हवे तमे जो आ साइन एक्स आ रहा आ साइन नो विकलन थी जाए कोस एक्स ने आ साइन अचल रहा आ साइन नो विकलन थयु कोस एक्स साइन एक्स इंटू कोस एक्स साइन एक्स इंटू कोस एक्स बे वार थई गयुं एक नो एक पद 2 times साइन एक्स इंटू कोस एक्स बराबर जे कहवा साइन डबल थीटा साइन 2x। क्लियर। एना पछी उदाहरण 24 जेमां पहली रकम छे एफ एक्स बराबर साइन 2x अने बीजी रकम में जी एक्स बराबर कोट एक्स छे। जेटला पण विकलित आपणे शोध्या सीख्या छे एमां जे चलना सापेक्षे विकलन थतुं होय थीटा एटलो ज हतो थीटामां कोई फेरफार नहोतो बराबर अहीं थीटा एक्स जगह 2x आप्यो छे ध्यान रखवानुं छे। उदाहरण 24 नी पहली रकम एफ एक्स बराबर साइन 2x जो साइन एक्स होत ने फक्त एक्स तेनुं विकलन तो आपणने खबर छे कोस एक्स पण अहीं साइन 2x छे थीटामां बे नहीं चाले तो शुं करीशुं ए बे हटावी दईशुं आपणे बराबर। चलो कई रीते जोई लईए विकलन करूं छुं एफ डेस एक्स एटले डी बाय डी एक्स एप्लाय थयो अहीं तो साइन 2x नुं तो सूत्र छे आपणी पासे 2 sin x इंटू कोस एक्स थई जाय। विकलन में अहीं साइन इंटू कोस साथ है पर बे अचल है अचल बे मैं आगळ लीधा डी बाय डी एक्स आ बे पद ने अपने आप्या छे तो अचल बे तो जेम छे एम आगळ रहेशे। आ बने में गुणाकारनो नियम कोस अचल साइन नो विकलन वत्ता साइन अचल अने अहीं कोस नो विकलन थशे बराबर। चलो कोस अचल साइन नो विकलन करी कोस वत्ता साइन अचल अने कोस नो विकलित कर्यो माइनस साइन कोस इंटू कोस कोस स्क्वेर प्लस माइनस माइनस साइन इंटू साइन स्क्वेर हमें आगळ पण दाखला में आवी गयुं कोस स्क्वेर माइनस साइन स्क्वेर कोनो सूत्र छे कोस डबल थीटा नो। क्लियर। चलो एम ज आगळ बीजो प्रश्न छे जी एक्स बराबर कोट एक्स जेनुं विकलन करवानुं छे ए कोट नु विकलन तो आपने खबर है माइनस कोस एक्स स्क्वेर थाय डायरेक्ट आ प्रमाण लखो तो चाले बराबर दाखलो गणवा आप्यो छे तो हमें आग सेक ने कोस एक में प्रमाण अपने सौ प्रयत्न तमने आप्यो तो ये प्रमाण कोट है बराबर जी एक्स आपणो कोट है तो विकलन जी डेस एक्स डी बाय डी एक्स ऑफ कोट एक्स जो विकलित सादरूप आपने लावो हो तो कोट ने लखीशू आप कोस अपन साइन आम भागाकारनो नियम एप्लाय कर देवानो कयो भागाकारनो ભાગાકારના નિયમ પ્રમાણે તમે સૌ પ્રયત્ન જાતે પ્રયત્ન કરો એટલે જવાબ આજ માઇનસ કોસ એક્સ સ્ક્વેર આવશે। ક્લિયર। ચાલો તો હવે સ્વાધ્યાય 13 જોઈએ એમાં પહેલા જોઈશું બીજો પ્રશ્ન એક્સ પ્લસ એનો વિકલિત શોધો એના પછી ત્રીજો પ્રશ્ન બે બ્રેકેટ અહીંયા ગુણાકારમાં છે પી એક્સ પ્લસ ક્યુ બીજા બ્રેકેટમાં આર અપોન એક્સ પ્લસ એસ બરાબર। ચલો સ્વાધ્યાય 13 બીજો પ્રશ્ન એક્સ પ્લસ એને વિકલન કરવાનું છે આપણે તો ડી બાય ડી એક્સ એક્સ ઉપર એપ્લાય કર્યો અને ડી બાય ડી એક્સ અચળ પદ એ ઉપર એપ્લાય કર્યો આપણને ખબર જ છે કે એક્સનું એક્સના સાપેક્ષે વિકલન 1 અહીંયા તો કોઈ ચલ હાજર નથી એટલે આ અચળ થઈ ગયો અને અચળનો વિકલિત થાય 0
वन प्लस जीरो आंसर वन थी गयो। क्लियर। एना पछी बीजो प्रश्न हतो पी एक्स प्लस क्यू आर अपॉन एक्स प्लस एस बे विधेय गुणाकार में है, गुणाकार नियम पण एप्लाय करी शकाय अथवा विस्तरण करी पछी विकलन करो तो पण चाले। तो मैं पी एक्स गुणाकार अहीं कर्यो छे, पी एक्स गुणाकार जयरे अहीं थाय तो आ एक्स कैंसल थी जाए पी इंटू आर अहीं आवे, पछी पी एक्स गुणाकार एस साथ एटले पी एस अने एक्स, त्यारबाद क्यू अहीं गुणा छे एटले क्यू इंटू आर अपॉन एक्स अने क्यू इंटू एस। क्या चलना सापेक्ष विकलन थाय तमारे खास ध्यान राखवानुं एक्सना सापेक्षे। हवे आ डी बाय डी एक्स पहला बीजा त्रीजा अने चौथा चार पदना अलग अलग एप्लाय थशे। डी बाय डी एक्स मैं पहला पी आर ने एप्लाय कर्यो, अहीं तो कोई चल छे ने लाखा उपर मूक्यो, अहीं चल एक्स छे तो पी एस अचल थयो एटले अचल भाग पी एस आगळ मूक्यो, डी बाय डी एक्स मैं एक्स उपर एप्लाय कर्यो। क्लियर। ए प्रमाणे अहीं अंश में क्यू आर अचल छे अने डी बाय डी एक्स आ वन अपॉन एक्स ने लागशे, क्यू आर अचल अने वन अपॉन एक्स विकलन थयुं। पछी पहोंचे अहीं प्लस ए डी बाय डी एक्स एप्लाय थाय छे क्यू एस उपर, बराबर। चलो पी आर तो अचल छे जेनुं विकलन जीरो थयुं, पछी पी एस आर आया एक्स नो एक्स ना सापेक्षे विकलित वन जे आपणे जोयो छे, पछी क्यू आर अचल। અને હવે યાદ કરો હમણાં જ આપણે કીધેલું વન અપોન એક્સનું વિકલન આપણે શું યાદ રાખવાનું કીધું છે, માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર। ત્રણેય વસ્તુ યાદ કરાવો, એક્સનો એક્સના સાપેક્ષે વિકલિત વન, વન અપોન એક્સનું વિકલિત માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર, અને રૂટ એક્સનું વિકલન વન અપોન ટુ રૂટ એક્સ, આટલું યાદ આપણે રાખવાનું છે, બરાબર। ચલો તો વન અપોન એક્સનું વિકલન અહીંયા શું કર્યું આપણે, માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર કરી દીધું। તો ક્યુ એસ તો અચળ છે, અહીંયા ક્યાંય એક્સ તો છે નહીં, એટલે અચળનો વિકલિત થઈ ગયો જીરો। ક્લિયર। તો પી એસ ઇન્ટુ વન એટલે પી એસ, આ ભાગ તો જીરો, છેલ્લો પણ જીરો, તો આ શું છે, માઇનસ ક્યુ આર અપોન એક્સ સ્ક્વેર, આ આપણો ફાઇનલ આન્સર। ક્લિયર। હવે ચોથો પ્રશ્ન, એ એક્સ પ્લસ બી ઇન્ટુ સી એક્સ પ્લસ ડીનો હોલ સ્ક્વેર। હવે આનો વર્ગ છે એટલે આનો આ બ્રેકેટ બે વાર કહેવાય, એટલે એકચ્યુઅલમાં અહીંયા ત્રણ બ્રેકેટ કહેવાય, આ એક અને પોતે બે વાર એટલે એક બીજો ના ત્રીજો એમ, બરાબર। તો જુઓ એક્સ પ્લસ બી ઇન્ટુ સી એક્સ પ્લસ ડીનો હોલ સ્ક્વેર છે, આ બ્રેકેટનો જે વર્ગ છે એને મેં પહેલાં બે વાર લખી દીધો છે। હવે ત્રણ વિધેય ગુણાકારમાં છે તો નિયમ પ્રમાણે જ બરાબરથી બધાનું વિકલન કરવાનું, પહેલાંનું વિકલન કરું પછી બીજા બ્રેકેટનું અને પછી ત્રીજા બ્રેકેટનું। તો સૌ પહેલાં એક્સ પ્લસ બીનું મેં વિકલન કર્યું, જો આનું તો જેનું વિકલન થાય છે એ સિવાયના બંને બ્રેકેટ આગળ એમનેમ રહ્યા ગુણાકારમાં, બરાબર। આ એક પદ થયું। હવે બીજા બ્રેકેટ જે સી એક્સ પ્લસ ડી છે એનું વિકલન કરું છું, તો આગળ પાછળના બે બ્રેકેટ એ એક્સ પ્લસ બી અને સી એક્સ પ્લસ ડી આ બંને અહીંયા રહ્યા ગુણાકારમાં। ક્લિયર। હવે જે છેલ્લું પદ છે સી એક્સ પ્લસ ડી એનું વિકલન કર્યું, તો પહેલાં બે પદ એ એક્સ પ્લસ બી અને સી એક્સ પ્લસ ડી અહીંયા રહ્યા, ખ્યાલ આવી ગયો। હવે તમે જુઓ તો આ પહેલું પદ જે સી એક્સ પ્લસ ડી સી એક્સ પ્લસ ડી ઇન્ટુ ડી બાય ડી એક્સ એક્સ પ્લસ બી એ આ રહ્યું જે છે એમને જ, પણ આ એકનું એક પદ બે વાર આવ્યું કહેવાય, એ એક્સ પ્લસ બી સી એક્સ પ્લસ ડી ઇન્ટુ ડી બાય ડી એક્સ સી એક્સ પ્લસ ડી, એટલે આ જે પદ છે એનું એ જ આ છે, એટલે એકનું એક બે વાર એટલે ટુ ટાઈમ લખી નાખ્યું આગળ, બરાબર। એક્સ વત્તા એક્સ તો ટુ એક્સ, એ પ્રમાણે વિકલન હજી કર્યું નથી, ખાલી એકનું એક પદ બે વાર આવ્યું એટલે અહીંયા બે વાર લખીને બતાવ્યું। હવે આપણે વિકલન કરીએ, સી એક્સ પ્લસ ડી ઇન્ટુ સી એક્સ પ્લસ ડી ગુણાકારમાં છે તેનો વર્ગ લખાય, એ અચળ એક્સનો વિકલિત વન, બરાબર, ગુણાકારમાં છે એટલે બીનું વિકલન જીરો થઈ ગયું, ટુ એ એક્સ પ્લસ બી અને સી એક્સ પ્લસ ડી જે પદ છે એમનામ સી અચળ એક્સનો વિકલિત થઈ જાય વન, અને ડી અચળ છે જેનું વિકલન કર્યું જીરો। ક્લિયર। તો એ આની સાથે આવશે એટલે એ ઇન્ટુ સી એક્સ પ્લસ ડીનો હોલ સ્ક્વેર વત્તા સી એ લાગશે એટલે ટુ સી એ એક્સ પ્લસ બી ઇન્ટુ સી એક્સ પ્લસ ડી। ક્લિયર। આ આપણો ફાઇનલ આન્સર। ચલો ચોથા પછી આપણે ડાયરેક્ટ દસમો પ્રશ્ન જોઈએ છે, એ અપોન એક્સ ચાર માઇનસ બી અપોન એક્સ સ્ક્વેર વત્તા કોસ એક્સ। ચાલો દસમો પ્રશ્ન, એ અચળ છે, છેદમાં જે એક્સની ચાર ઘાત છે એને મેં ઉપર લાવી દીધી એટલે માઇનસ ચાર ઘાત થઈ ગઈ, બી આ રહ્યો માઇનસમાં, છેદનો જે એક્સની બે ઘાત છે એને આપણે ઉપર લાવી દીધી એટલે માઇનસ બે ઘાત થઈ જાય, કોસ એક્સ તો છે જ અહીંયા। હવે વિકલન કરીએ એમાં એ અચળ આગળ લેશે ડી બાય ડી એક્સ એક્સની માઇનસ અર્ઘાતનું, હવે આપણે સમજ્યા છે પ્રમાણે માઇનસ અર્ઘાત વિકલન શું થાય, ઘાત આગળ અને એમાંથી એક ઓછી કરીએ
तो माइनस चार में एक ओछी करो माइनस पांच थवानी पहुंचे अहीं माइनस बी यानु विकलन शू थाय तो घात माइनस बी आग अने एमांथी हजी एक ओछू करो तो ये माइनस त्रण थाय बराबर प्लस आ रह्यो कोसनु विकलन थयु माइनस साइन क्लियर तो माइनस चार ए एक्स की माइनस पांच माइनस माइनस प्लस टू बी एक्स की माइनस त्रण प्लस माइनस माइनस साइन आंसर थी गयो जो खाली माइनस पांच घात है नीचे मूको तो एक्स की प्लस पांच थी जाए एक्स की माइनस त्रण से नीचे आ टू बी अपन एक्स की क्यूब थी गई माइनस साइन एक्स क्लियर दसमा प्रश्न ना फाइनल आंसर थी गयो अगियारमो प्रश्न बहु ईजी है डी बाय डी एक्स ऑफ फोर रूट एक्स माइनस टू ए तमारे सौ प्रयत्न करवानो छे ये मात्र एक ज चल रूट एक्स नुं विकलन करवानुं छे बीजुं कंई एमां छे नहीं बराबर अगियारमो प्रश्न जाते हवे आपणे डायरेक्ट जोयो छे बावीसमो प्रश्न एक्स नी चार घात एनी साथे पांच साइन माइनस त्रण कोस छे चलो बावीसमो प्रश्न डी बाय डी एक्स एक्स नी चार इंटू फाइव साइन माइनस थ्री कोस बने में गुणाकारनो नियम लागशे ज तो एक्स नी चार अचळ पांच साइन माइनस त्रण कोस नो विकलन वत्ता पांच साइन माइनस त्रण कोस अचळ अने एक्स नी चार घात नो विकलन थयुं वारा पड़ती पहला ब्रेकेट नो विकलन कर्युं पछी एक्स नी चार घात नो बराबर चलो एक्स नी चार घात तो अहींया छे ज पांच अचळ साइन नो विकलन थई जाय कोस माइनस त्रण हवे कोसनु विकलन थाय कोसनु विकलन शुं थाय माइनस साइन ए माइनस अहीं लागशे एटले आ थाय प्लस आवी गयो साइन क्लियर प्लस अने आ ब्रेकेट जे छे आ रह्यो अने एक्स चार घातनु विकलन तो सीम्पल जे घात आगळ एक ओछी फोर एक्स क्यूब हवे आ एक्स चार घात अने एक्स त्रण घात आ एक पद छे आ एक पद कहेવાય અને આ બીજું પદ છે બંનેમાંથી એક્સની ત્રણ ઘાત કોમન આવી જાય તો અહીંયા એક એક્સ વધે છે અહીંયા ગુણાઈ જાય એટલે પાંચ એક્સ કોસ એક્સ પછી એ એક્સ અહીંયા ગુણાયો ત્રણ એક્સ સાઇન એક્સ પૂરું અહીંથી એક્સ ઘન તો કોમન આવી ગયો બાર વધ્યો ચાર એ ચાર અહીંયા ગુણાય ચાર પંચા વીસ સાઇન ચાર તરી બાર કોસ આન્સર થઈ ગયો બાવીસમાં પછી ત્રેવીસમો પ્રશ્ન સો પ્રયત્ન કરવાનો છે બરાબર આની જેમ જ છે એમાં બે વસ્તુ છે એ ગુણાકારમાં એ પ્રમાણે અહીંયા ત્રેવીસમાં પણ બે વસ્તુ ગુણાકારમાં છે ગુણાકારનો નિયમ જ છે ચોવીસમાં પ્રશ્નમાં પણ બે બ્રેકેટ ગુણાકારમાં છે પણ આપણે સમજીએ છીએ એ એક્સ સ્ક્વેર પ્લસ સાઇન બીજા બ્રેકેટમાં પી પ્લસ ક્યુ પી પ્લસ ક્યુ કોસ એક્સ બરાબર ચલો તો બે બ્રેકેટ ગુણાકારમાં છે ગુણાકારનો નિયમ લાગીશું પી પ્લસ ક્યુ અચળ અને બીજા બ્રેકેટ એ એક્સ સ્ક્વેર પ્લસ સાઇનનું વિકલન કર્યું વત્તા જેનું વિકલન થયું તે અચળ રહ્યો જે અહીંયા અચળ હતું તેને વિકલનમાં મૂક્યું બરાબર પહેલો બ્રેકેટ જે છે એમને જ એ અચળ એક્સ સ્ક્વેરનો વિકલિત મૂક્યો ટુ એક્સ વત્તા સાઈનનો વિકલિત કોસ વત્તા આ બ્રેકેટ જે છે એમને પી અચળ છે જેનું વિકલન થઈ જાય ઝીરો ક્યુ અચળ છે જેમાં કોસનું વિકલન થાય માઇનસ સાઈન ક્લિયર તો આ બ્રેકેટ જે છે એમને આ કહેવાય ટુ એ એક્સ વત્તા કોસ માઇનસ ક્યુ સાઇન અચળ આ રહ્યા આ બ્રેકેટ જે છે એમનો આપણો આન્સર થઈ ગયો તો આ ચોવીસમો પ્રશ્ન આગળ બીજા ઘણા બધા ગુણાકારના પ્રશ્નો જોયા એ પ્રમાણે પચીસમો અને ઓગણત્રીસમો પ્રશ્ન સૌ પ્રયત્ન થઈ જાય છે આ પચીસમો બે બ્રેકેટ ગુણાકારમાં છે બરાબર અને ઓગણત્રીસમાં પણ બે બ્રેકેટ ગુણાકારમાં છે એટલે ગુણાકારવાળા સ્વદેતીના બધા પ્રશ્નો આપણે પૂરા કરી લીધા બરાબર બીજું એક ગુણાકારમાં છે જે પંદરમો છે એ પણ બહુ ઇઝી છે કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ આ બેમાં પણ ગુણાકારનો નિયમ એપ્લાય કરી સૌ પ્રયત્ન કરવાનો છે બરાબર આટલું પૂરું કરી દેવાનું છે તમારે